કે સાહેબ હું આજે તમારી પાસે થોડી વાર આવું જ, મેં કે મારી પાસે નહીં મોટાની વાત સાંભળવા એમ કે, તો મને એક ફાયદો થયો બહુ મોટો કે શું ફાયદો, હવે મારી હવે કોઈ પણ આવે ને મને એને ખબર પડી જાય છે. બધું દાખલા તરીકે પછી હું કીધું ખબર, ગાંધીજીનું આપણે મોકલેલું હોય ને કંઈક મોકલેલું હોય એટલે એ વાંચ્યું, પછી પેલા એક ભાઈ એવું ભેરવી દીધેલું ને ગાંધીજી વિશે, એ તો અંગ્રેજ હતા એમ કે, અને પાકું થઈ ગયું, આવી તો બગાડ થાય. પછી એને પાક્યો આ વાંચો ને જરા, હા મને ખબર નહીં પેલો ભાઈ કે, તો આ સાચું છે તમે કીધું એ, આ સાચું છે, હા તો તો સારું લ્યો આપણે બે આને અનુસરીએ. મનમાંથી ગૂંચ એક નીકળી ગઈ, એમ ખ્યાલ આવ્યો કે પેલો ભાઈ ખોટો છે, અને આમ જાગતા હતા. આપણને ભગવાનના માર્ગે જાય તો આપણી ત્રીજી આંખ ખુલે, ખાલી એક છોકરો છોકરી જોવા જાય આમ તરત આમ છોકરાને ખ્યાલ આવી જાય, છોકરીને ખ્યાલ આવી જાય કે આમ છે, કેટલું કામની છે આ માર્ગ, કેટલો કામનો માર્ગ છે. એટલે ગમે ત્યારે જોવા કરવા જાઓ છોકરો છોકરો, થોડોક આસ્થિક, પૈસા ભલે 2 રૂપિયા ઓછા કમાય પણ આસ્થિક, આસ્થિક આસ્થિક ભગવાનમાં આસ્થિકતાવાળો જીવ મળવો તો શું છે, આપણને દુઃખ સુખ શાંતિથી સહી હોય, આવે તો વાંધો ના આવે, 2 ભેગા થઈને સહાય, એક પણ નાખી નાખી, શ્રદ્ધાવાળું આસ્થિક ભગવાનના નામ વાળું થોડુંક ભલે ને બહુ જાજુ તો આ કાળમાં ક્યાં મળે, થોડુંક તો થોડુંક ભાવની હોય એનાથી સારું. એ તો ખબર કેમ પડે પણ આસ્તિક છે કે નહીં, આપણે આસ્તિક હોય તો પડે, આપણે આસ્તિક જ નથી તો આ તો મસ્ત મસ્ત મસ્ત, આપણે આપણા જેવું થાય ફરી ભટકાય, પછી માથા ફૂટે પાટા બાંધવા એ ક્યારે ડૉક્ટરમાં જાય. આસ્તિક એ તો આપણે એની હાલચાલ બોલવું એના પરથી ઊંડેથી ખબર પડી જાય, આપણે એવી ભૂમિકા આપણી બની જાય તો આ ભૂમિકામાં ના ખબર પડે આમાં તો કેટલા કમાય છે, મોટર છે કે નહીં, હરવા ફરવાનું છે, બીજું કામ નથી સાસરે જઈને. ભાવિકમાં એવું થયું હતું, ભાવિકનું રોગ જોવા ગયા હોય ને અમે, પછી તો અમારી દોસ્તાર થઈ ગઈ છે ને હવે, મને કે પપ્પા એવું બન્યું હતું ને તમારે, તમે બધા ગયા ને મને જોઈને, પછી એક ફોન આવ્યો સગાવાલામાંથી કે છોકરી મિત્ર છે કોલેજમાં ભણતા હોય ને બધા, કઈ મોટર લઈને આવ્યા હતા એ તો મને ખબર નહીં, આથી આવ્યા હતા એ ખબર, મોટર મોટરની ખબર નહીં, અમે તો ઉછીની મોટર લઈને ગયા હતા, ત્યાં કહી દીધું હતું આ મોટર અમારી નથી, એને પપ્પાને મેં કીધેલું આ મોટર અમારી નથી, હો ભાઈ આ મોટરને જોઈને જો ગોત કરતા હો તો કરતા, એ પછી મોટર તો આવી એ આવ્યા પછી. હા એટલે આવું આવો સંસાર છે, એટલે ક્યાં ભણવું ના ભણવું કેવું કેવી કંપની રાખવી એ બધું કળા છે. કળા શેમાંથી આવે, અધ્યાત્મથી, અધ્યાત્મથી આપણામાં આધ્યાત્મિક વધે ને તો પરિચય થાય તે પછી કળા આવે, પણ અધ્યાત્મ ના હોય તો પરિચય થાય તોય ના આવે, એવું છે. ઘણું બધું છે ધીરે ધીરે આપણને શીખવા મળે, મને યાદ આવે હું તો બોલ્યા કરું, જીવનમાં ખપમાં લાગે કોઈને કામ આવી જાય. હરિયું લે 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 ઓલા ને આપી દેજે, 2 છોકરા છે, 2 છોકરા છે ને ઘરે, એટલે 2 ની ભાઈ યાદ જ ગયા છે, માસે ઘરે માસે ભણ્યા નથી તો મૂકી દે વાંધો નહીં, તે ખાધી, હા હું એક ખાઈ લઉં. કશું ભાઈ દાબો દાબો બી દાબો દાબો ન સમજી થાય તમતા, ખાવ ખાવ દાદા પ્રેમ છે ખાઈ મયુર ભાઈ સમજી થાય એના નથી ખાઈ લે ને છે છે એની પાસે હાલ જો નહીં થોડી દો નહીં તૂટે તારે આવડે એ મને શીખવાનું છે આ તો હું આમ તોડું છું આ તો સાચી રીત આ છે. હરિયો ભાઈ.